ડભોઈ ખાતે હાલ ચાલે કોરોના મહામારી સામે લડત આપવા સરકારને અનેક લોકોએ આર્થિક સહાય કરી રહ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના પંચાયતના નિવૃત્ત કર્મચારીએ પોતાની ફરજ સમજી 1 લાખની રકમનો ચેક ધારાસભ્ય સલીસભાઈ મહેતાને સુપરત કર્યો હતો ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પણ ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ ₹57,000નો ચેક સીએમ ફંડ માટે સુપરત કર્યો હતો સમગ્ર દેશ જ્યારે આજે કોરોના મહામારી સામે લડી રહ્યું છે સરકારની પણ આ લડત સામે આર્થિક સહાયની જરૂર છે ત્યારે દેશભરમાંથી લોકો આર્થિક સહાય માટે સામે આવી રહ્યા છે ડભોઈ પંથકમાં પણ લોકો આર્થિક રીતે સરકારની મદદ માટે સામે આવી રહ્યા છે ડભોઈ તાલુકાના પંચાયતના નિવૃત્ત કર્મચારી એવા નિમેશભાઈ પુરોહિત દ્વારા 1 લાખના ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને પીએમ કેરમાં સહાય માટે સુપરત કરવામાં આવ્યો હતો સાથે ડભોઈ તાલુકાના તલાટી એસોસિએશન દ્વારા પણ ₹57,000ના ચેક સીએમ ફંડ માટે સુપરત કર્યો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો અને આવેલ રકમનું ચેક કલેક્ટર હિમાંશુ પરેખને પીએમ કેર તેમજ સીએમ ફંડમાં જમા કરાવવા એનાયત કર્યો હતો કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડત માટે આર્થિક રીતે યોગદાન આપવા માટે દર્ભાવતીમાં ઘણા સખાવતીઓ આગળ આવ્યા છે એમાં ફરી એકવાર ઉમેરો થયો છે ડભોઈ તાલુકા પંચાયતના રિટાયર્ડ ઓફિસર નિમેશ પુરોહિત એમના દ્વારા 1 લાખ રૂપિયા પીએમ કેરમાં આપવામાં આવ્યા છે અને ડભોઈના તાલુકાના તમામ તલાટી એસોસિએશન તરફથી ₹57,000 મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા આ તમામનો હું ખરા દિલથી આભાર માનું છું જે લોકો ડભોઈમાં નોકરી કરી છે રિટાયર થયા પછી પણ પોતાની ફરજ સમજે છે અને ફરજના ભાગરૂપ પોતાને મળેલ રિટાયરમેન્ટની રકમમાંથી 1 લાખ જેવી માત્ર રકમ પીએફ કેરમાં આપે છે અને જે લોકો અત્યારે તલાટી તરીકે ગામોમાં ફરજ બજાવી રહ્યા છે કોરોનાની લડત સામે પણ તેઓ કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી રહ્યા છે એવા તલાટી મિત્રો એ પણ પોતાનું યોગદાન આપીને તાલુકાના તમામ તલાટીઓ ભેગા થઈને ₹57,000નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે ખરેખર આ તમામને હું દિલથી અભિનંદન આપી બિરદાવું છું અને આમની મોટે શિખામણ લઈને બીજાએ પણ આ રસ્તે આવા કપરા સમયમાં સરકારની સાથે રહેવું જોઈએ પીએમ કેર્સ મુખ્યમંત્રી રાહત ફંડમાં કોનાનાથી બનતું યોગદાન આપીને આપણે સરકાર અને દેશને મદદરૂપ થઈએ અને આ કોરોના નામની મહામારી સામે લડવામાં પોતાનું યોગદાન આપીએ એવી સર્વને